આપણે જોશું જે ઉર્જા ઘનતાનો સમીકરણ મેળવેલ હતો એની પહેલાનો દાખલો એટલે 6.9 ઉર્જા ઘનતાનો સમીકરણ દાખલો છે ને 6.10 નો છે ઉદાહરણ નંબર 6.10 એની પહેલાનો ઉદાહરણ એટલે 6.9 અન્યોન્ય પ્રેરણનું ઉદાહરણ આપણને આપેલું છે પ્રશ્ન આપણો એવો છે કે બે રિંગ જુદી જુદી ત્રિજ્યાની સમ અક્ષીય રીતે રાખેલી છે સમ અક્ષીય રીતે એટલે કે બેયના કેન્દ્ર છે એકબીજા ઉપર સંપર્ક થાય છે ત્રિજ્યા આપણને આપેલી છે ધારો કે આની ત્રિજ્યા આપણે R1 કહેશું પહેલાની નાના રિંગની ત્રિજ્યા બીજાની કહેશું આપણે R2 તો સંબંધમાં આપણને એવું કીધું છે R1 less than R2 એટલે પહેલું છે ગૂંચળું ખૂબ જ નાનું છે એવું શું કામ કીધેલું છે તો કે પહેલું ગૂંચળું એટલું બધું નાનું છે કે બીજાના લીધે જેમ ફ્લક્સ સંકળાયેલો હશે નિયમિત હોય એટલા માટે હવે આ અન્યોન્ય પ્રેરણ ભણાવ્યું હતું ત્યાં મેં કીધેલું હતું કે આપણે ક્ષેત્રફળ છે એ હંમેશા કોનું લેવાનું નાના ગૂંચળાનું અહીંયા રિંગ આપેલી છે તો નાની રિંગનું ક્ષેત્રફળ લેવાનું થાય તો પેલા આપણે ક્ષેત્રફળ લખી નાખી નાની રિંગનું ક્ષેત્રફળ એટલે એ બરાબર પાય ત્રિજ્યા છે R1 એનો સ્ક્વેર એટલે આ થઈ ગયું ક્ષેત્રફળ તો આપણે એવું ધારશું પેલા કે બીજા એટલે કે મોટા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I2 જેટલો પસાર થાય છે એના લીધે ચુંબકીય ફ્લક્સ પેલા સાથે સંકળાય એટલે ϕ1 આટાની સંખ્યા એ નથી એટલે એન લખવાનું જ નથી નતર આપણે એન ફાઈ લખત પણ આટાની સંખ્યા છે જ નહીં રિંગમાં તો આટાની સંખ્યા આવશે નહીં સમીકરણ થશે આવું B into A પણ પેલાના પેલી રિંગમાં જે અંદર ફ્લક્સ સંકળાયેલું હશે એ કોના લીધે તો કે બીજા રિંગના ચુંબકીય ક્ષેત્રના લીધે એટલે અહીં B2 આવશે B1 નો આવે આખર સમજવાનું છે ત્યાં શું આવશે B2 એટલે આપણું સમીકરણ શું બની ગયું તો કે ϕ1 બરાબર B2 into A હવે કિંમત મૂકી ચુંબકીય ક્ષેત્ર ચોથા ચેપ્ટરમાં આવશે પાછું એકની એક વાત આપણે ચોથું ચેપ્ટર ભણશો ત્યારે હું બધું પાછું યાદ કરાવીશ પણ ચોથા ચેપ્ટરમાં આપણે એનો ઉપયોગ કરશું રિંગનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ અહીં સાઈડમાં લખું છું અત્યારે હું રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ત્યાં સાબિતી છે આખી બી બરાબર μ0I/2R આવું એનું સમીકરણ થાય તો આપણે કિંમત અહીં લખવી છે અહીં B2 છે તો અહીંયા B2 થઈ જશે અને ત્રિજ્યા કોની આવશે R2 ની પ્રવાહી કોનો આવશે I2 નો તો μ0I2/2R2 ક્ષેત્રફળમાં શું આવશે પાય R1 એનો સ્ક્વેર હવે અન્યોન્ય પ્રેરણ તો M બરાબર આપણું સમીકરણ ખરેખર શું હતું ફાઈ ના સ્વરૂપમાં અહીં પેલા અહીં લખું છું એટલે તમને ખ્યાલ આવે એમ ફાઈ બરાબર એમ આઈ હવે આપણે સમીકરણ મેળવેલું હતું પણ આપણી પાસે એન બરાબર કેટલા છે 1 તો એમ ને કરતા બનાવો એટલે સમીકરણ શું બનશે ફાઈ ના છેદમાં આઈ અહીંયા આઈ કયો આવશે નો ખ્યાલ આવે તો એમને તમારે કહી દેવા અહીંયા જે આઈ હોય ને એ જ અહીંયા હોય કારણ કે એ બી કેન્સલ કરવાના છે આવું ડાયરેક્ટ અમુક યાદ રાખવું પડે ક્યાંક તમારે કન્ફ્યુઝન થાય તો કારણ કે વિદ્યુત પ્રવાહ સમીકરણમાં કોઈ દિવસ આવશે જ નહીં તો અહીંયા આવશે અન્યોન્ય પ્રેરણ પેલા આપણે કીધું તું ફ્લક્સ ના નંબર ને પછી આવશે પ્રવાહ નો નંબર તો અહીંયા આવશે M12 ફ્લક્સ ની કિંમત ઉપરથી લખશો આપણે એટલે μ0I2πR1 એનો સ્ક્વેર છેદમાં 2R2 અને I2 તો I2 કેન્સલ તો M12 બરાબર μ0πR1 નો સ્ક્વેર છેદમાં 2R2 અને આપણે પ્રશ્નમાં સાબિતી કરેલું છે કે હંમેશા M12 બરાબર M21 બરાબર એમ હોય તો હવે બીજી રિંગ માટે આવી સાબિતી લખવાની જરૂર નથી એ ડાયરેક્ટ કહી દેવાનું છે કે ધારો કે આમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કેમાંથી નાની રિંગમાંથી તો મોટી રિંગનું અન્યોન્ય પ્રેરકત્વ આ સમીકરણના સિદ્ધાંત મુજબ એટલું જ થાય એટલે M21 બરાબર μ0 પાય
विद्युत प्रवाह पसार करवामां आवे तो पछी आ आवशे तो M12 बराबर M21 बराबर M ना सिद्धांत मुजब M21 बराबर आटलू ज थाय डायरेक्ट लखवानुं कारण के सिद्धांत एटले तो आपणे भण्या हता पाछी गणतरी न करवी पड़े एटले बाकी भणवानी जरूर ज नहोती ने करतो पण आपणे ई पहेला ज साबित करी दीधो एटले के आगळना बधा दाखलामां आपणे बीजी वार गणतरी क्यांय करवानी नथी हमेशा एक ज गणतरी करवानी एमां क्षेत्रफळ कोनुं लेवानुं नाना गोचળાનું છે એટલે આ થઈ જશે આપણો દાખલો પૂરો નેક્સ્ટ આપણે જોશો સ્વાધ્યાયનો 6.3 નંબરનો દાખલો 6.3 માં આપણને સોલેનોઇડનું ઉદાહરણ આપેલું છે સોલેનોઇડના ઉદાહરણમાં એવું કીધું છે કે એક સોલેનોઇડ જેમાં 15 આટા પ્રતિ સેન્ટીમીટર છે એટલે આવી રીતે લખાય સ્મોલ એન લખાય પ્રતિ સેન્ટીમીટર એટલે લંબાઈ છેદો આપી હોય ને ત્યારે આપણે સ્મોલ એન વડે દર્શાવ ડાયરેક્ટ તમને સ્વતંત્ર કીધું કે 1000 આટા છે તો કેપિટલ એન આવશે પણ અહીંયા 15 પર સેન્ટીમીટર કીધું છે એટલે પહેલા તો આપણે પર મીટરમાં રૂપાંતર કરવા પડે સેન્ટીમીટરના મીટર એટલે -2 અહીં લખાય મીટર -2 ઉપર જાય +2 થઈ જાય તો 1500 મીટર ઉપર જાય એટલે -1 તો 1500 આટા પ્રતિ મીટર છે એ સોલેનોઇડના ઓક્સ ઉપર ઓક્સને સમાંતર એક ગાળો રાખેલો છે જેનું ક્ષેત્રફળ છે 2 cm² તો એને આપણે મીટરમાં રૂપાંતર કરવા પડશે એટલે 2 × 10 શું લખાય 10⁻⁴ મીટર સ્ક્વેર એની અંદર આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0.1 સેકન્ડમાં ડેલ્ટા આઈ અથવા ડી આઈ લખો 2 એમ્પિયરમાંથી 4 એમ્પિયર થાય એવું કીધું છે તો આપણે તો ફેરફાર છે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આપણા માટે ફેરફાર તો કેટલો હશે ખાલી 2 એમ્પિયરનો છે તો પ્રવાહનો ફેરફાર આટલો થાય છે તો પ્રેરિત EMF ગાળામાં કેટલો હોય એવો આપણો પ્રશ્ન છે પ્રેરિત EMF માટે ફેરેડેનું સમીકરણ કારણ કે આપણને જે ડેટા આપ્યો છે ફેરેડેના સમીકરણના આધારે આપેલો છે એપ્સિલોન બરાબર ND∅dt એવું આપણું સમીકરણ હતું પણ N લખવાના નથી કારણ કે અહીંયા આપણી પાસે આટાની સંખ્યા ઓલરેડી ફ્લક્સના સમીકરણમાં આવશે એટલે D∅dt આવું લખશું તો ફ્લક્સનું સમીકરણ B×A B એટલે μ0ni A બાર લઈ ગયો કારણ કે અચળાંક છે કૌંસમાંથી નહીં અચળ હોય બહાર લઈ ગયો તો μ0ni અચળ થઈ જાય વધે પણ ખાલી dN/dt જે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ સોલેનોઇડ નું આ યાદ રાખવાનું છે આપણે આગળ આવી ગયું તો છતાં સાઈડમાં હું લખી દઉં છું μ0ni ઇન્ડક્ટર ની ઊર્જા ઘનતાનું સમીકરણ હું સમજાવતો હતો ત્યારે મેં લખી દીધું તમને μ0ni અથવા તાને બદલે શું લખાય μ0NI/L એટલે કે લંબાઈ હવે કિંમત મૂકી એ એટલે 2 × 10⁻⁴ μ0 એટલે 4π × 10⁻⁷ જોઈએ અચળાંક છે એટલે ખાસ યાદ રાખજો નો આપ્યો હોય આપણે જાતે લેવાનું થશે 4π × 10⁻⁷ આટાની સંખ્યા એટલે 1500 ડેલ્ટા આઈ અહીંયા ડી આઈ છે અહીં ડેલ્ટા આઈ છે પણ અહીંયા ફેર ન પડે કારણ કે ફેરફાર કઈ મોટો છે નહીં એટલે 2 એમ્પિયર અને છેદમાં આવશે સમય એટલે 0.1 સેકન્ડ 0.1 એટલે શું થાય 1 × 10⁻¹ અથવા ડાયરેક્ટ જ લખાય 10⁻¹ 10⁻¹ ઉપર જાય એટલે +1 થાય -7 છે અથવા -4 છે એમ તમ +1 આપી દો એટલે -3 વધે -3 અને -7 એટલે કેટલા થઈ જશે
માઇનસ 10 ઘાત ઘાત પેલા લખી નાખી હવે બાકીની ગણતરી છે આપણે કરી બે ગુણાકારમાં ચાર એટલે આઠ આઠ ગુણાકારમાં બે એટલે સોળ સોળ ગુણાકારમાં આપણે કરવાના પાઈની કિંમત એટલે 3.14 ગુણાકારમાં અટન સંખ્યા એટલે 1500 તો જવાબ આવે છે આપણો 75,360 હવે આપણે ઘાત છે એ ઘટાડવી છે એક બે ત્રણ ને ચાર ચાર પોઈન્ટ આમ લઈ આવી 7.54 છ દૂર કરશો તો ત્રણ ની બદલે શું થઈ જાય ચાર તો અહીંયા ચાર ઘાત આમ લીધી તો અહીંયા ચાર ઘાત પ્લસ થાય એટલે માઇનસ છ શું કહેવાય માઇક્રો તો 7.54 માઇક્રો વોલ્ટ આટલું પ્રેરિત EMF એની અંદર પ્રેરિત થશે આ થઈ ગયો આપણો દાખલો પૂરો સાવ સહેલો દાખલો છે 6.3 નંબર નો દાખલો નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો 6.8મો દાખલો જોશું 7મો દાખલો છે ને એ આપણે લાસ્ટ ટોપિક જે બાકી છે ફેરેડેનો સિદ્ધાંત જનરેટરનો સિદ્ધાંત એના આધારે છે એટલે એ બાકી રાખશો 8મો દાખલો છે 7મો પ્રેરકત્વનો સાવ સહેલો દાખલો છે આપણે કીધું છે કે 0.1 સેકન્ડમાં એક ગૂંચળાની અંદર 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર માંથી 0 એમ્પિયર થાય છે એટલે ખરેખર ફેરફાર કેવો આવે માઇનસમાં કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક તમે કરશો તો અંતિમ 0 છે પ્રારંભિક 5 હતું એટલે ઘટ્યો વિદ્યુત પ્રવાહ જો એની અંદર સરેરાશ પ્રેરિત EMF એટલે આપણે આ રીતે દર્શાવ્યું હતું સરેરાશ નો કૌંસ આવશે 200 વોલ્ટ હોય તો આત્મ પ્રેરકત્વ નો અંદાજ લગાવો એટલે આપણે આત્મપ્રેરકત્વ L નું મૂલ્ય મેળવવાનું છે ડાયરેક્ટ સમીકરણ કિંમત મૂકો જવાબ આવે કાંઈ અઘરું નથી એમાં આપણું સમીકરણ તો એપ્સાયલન બરાબર માઇનસ L dA બાય dt પણ સરેરાશ માટે શું લખાય d ને બદલે ડેલ્ટા કારણ કે સરેરાશમાં શું હોય મોટો ફેરફાર L ને કરતા બનાવશો ડેલ્ટા t અંશમાં જશે અને ડેલ્ટા I છેદમાં આવશે માઇનસ નિશાની ત્યાં આપી દે એવો કિંમત જ મૂકવાની બધી આપેલી છે 200 વોલ્ટ ગુણાકારમાં 0.1 અને છેદમાં આવશે માઇનસ 5 માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે ઇન્ડક્ટર તો હંમેશા ધન જ હોય 200 ગુણાકારમાં 0.1 તો 1 પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે કે આનો 1 શૂન્ય કેન્સલ થઈ જાય એટલે 20 વધે 20 ભાગાકારમાં 5 તો શું આવશે 4 તો 4 હેનરી એનું ઇન્ડક્ટન્સ એટલે L નું મૂલ્ય હોય એટલે સૌ સામાન્ય દાખલો છે નવી ટાઈમમાં વિચારવાનું જ નથી ખાસ તમને આ ખ્યાલ હોવો જોઈએ ડેલ્ટા આઈ છે એ માઇનસ આવશે અને માઇનસ માઇનસ આઈ કેન્સલ થાય જો તમે એ ડેલ્ટા આઈ માઇનસ નો લ્યો તો જવાબ L નો ઋણ આવે ની કોઈ ની શક્ય નથી એટલે ફેરફાર આપણે ક્યારે ધન ક્યારે ઋણ આવશે એ ખાસ સમજવાનું ફેરફારનું એક જ સમીકરણ છે દરેક જગ્યાએ હું કહું છું અંતિમ માઇનસ પ્રારંભિક જ લેવાનું છે તો અંતિમ માઇનસ પ્રારંભિક કરશો એટલે શું થશે માઇનસ 5 એમ્પિયર આવશે પછી સમીકરણમાં કિંમત આને જોવાનું ડેલ્ટા ડી ને બદલે ડેલ્ટા લખવાનો છે ડી આપણે ક્યારે રાખી શકાય સૂક્ષ્મ ફેરફાર આપ્યો હોય તો અથવા તો સમયની સાપેક્ષમાં વિકલન કરવાનો હોય તો આપણે તો ડાયરેક્ટ મોટો જ ફેરફાર આપી દીધો એટલે ડેલ્ટા જ આપી દીધો પ્લસ તમને એ ખ્યાલ હોવો જોઈએ સરેરાશ કીધું તો ડેલ્ટા જ હોય કારણ કે આ સરેરાશ નથી આ તત્કાલીન મૂલ્યનો છે સમજાવ્યું હતું જયારે ચેપ્ટરમાં આપણે આ સમીકરણ મેળવું ત્યારે કે સરેરાશમાં આવો કૌંસ આવશે ને અહીંયા શું હોય ડેલ્ટા પછી આપણે લિમિટ લીધી ત્યાંની એટલે ડેલ્ટામાંથી ડી બની જાય અને તત્કાલીન મૂલ્ય થઈ જાય